અમારી ગર્ભમાં હું આવ્યો છું પણ બહુ દુખી મારે જલ્દી એથી છૂટો કરો અહીંથી છૂટ્યા પછી કેવલ કેવલ આપનું જ સ્મરણ આ મારા ગર્ભમાંથી છૂટ્યા પછી કેવલ ને કેવલ માત્ર આપનું જ હું સ્મરણ કરીશ અને મોક્ષ કરીશ મળમૂત્રના કુવામાં પડેલો જઠરાગ્નિથી પડેલો બહાર આવવા માટે ઈચ્છા અતિ કષ્ટે પ્રાણી યોનિ દ્વારા બહાર આવે છે. બરો માતૃદેવની બાપ એક મા દેવી છે ભગત કોઈ ચિત્રકાર હોય તો ચિત્ર દોરે નીચે એનું નામ લખે મેં આ દોર્યું પેન્ટર. કોઈ બોર્ડ બનાવે તો નીચે લખે કે આ બોર્ડ બનાવે. કોઈ ફિલ્મકાર કોઈ ફિલ્મમાં ફિલ્મ બનાવે તો એ લખે દિગ્દર્શક કે આ ફિલ્મ બનાવી. કોઈ પુસ્તક લખે તો નીચે લખે કે આ પુસ્તક મેં લખી. પોતે પિતાનું નામ લખે પોતે કે મેં આ બનાવ્યું મેં આ કર્યું પોતાનું નામ નીચે લખે. એક મા એવી છે કે જન્મ તો આપે પણ નામ બાપ જન્મ દેતી હતી પણ એ દીકરાઓને ખબર નથી કે મારી માએ મને જન્મ આપ્યો. 9 મહિના પોતાના પેટમાં રાખ્યો બાપ એ પ્રાપ્યો છે. 1-2 કિલોનો પાણી તમે પેટે બાંધીને ફરો 9 મહિના. અરે 9 મહિના નહીં ખાલી 9 કલાક 2 કિલોનો પાણી બાંધીને તમે ફરો ખબર પડે કે પેટમાં બાપ સત્તા કેમ રહે કે માર જલની જોડે જાપી કરી લાલે જો બાપ સદાના કદાચ નીર સુકાઈ જાય હો પણ માનો પ્રેમ કોઈ દિવસ નથી. કદાચ ગંગાના પાણી કરતા બસ થઈ જાય કદાચ હૃદયનો ભાવ છે ને દીકરા પર કેનો કોઈ દિવસ સુકાય કોઈ દિવસ સુકાય એટલે તો કીધું ને મીઠા પગોને પીતા કોઈને બોલવા નહીં દે માં મારશે પણ કોઈને મારવા નહીં દે. મંગલ ભગવાન વિષ્ણુ મંગલ ગરુડ મંગલ પુંડરીકાક્ષ મંગળાય તનો હરિ સર્વ મંગળ
ke gauri narani namo stute pa narayani namo stute pa narayani namo stute saune mara jay shri krishna saune mara jay shri krishna saune hriday purvak jay shri krishna aap sabe આ કરુણ પુરાણ જ્ઞાની કથામાં પધાર્યા આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આપ સૌ એવા ભાગ્યશાળી જીવડા છો ભાગ્યશાળી આપ એવા છો કે આપ અહીંયા ગંગાજીના સાનિધ્યની અંદર આ કરુણ પુરાણનું જ્ઞાન યજ્ઞ કથા તમને સાંભળવાનો તમને ભગવાને મોકો આપ્યો છે સૌના ઘરે પરમાત્માનું પૂજન તો થતું હોય સૌના ઘરે કુળદેવી નું નામ તો લેવાતો હોય બાપ પણ એવા તીર્થ ની અંદર જ્યાં ભગવાન નું નામ લેવાય તીર્થ ની અંદર જ્યાં માં ગંગા સ્વયં બિરાજમાન થઈ હોય ગંગા વહેતી હોય ત્યાં આ ભગવાન ની કથા સાંભળે ને તો અનેક ગણું પુણ્ય છે યાદ રાખજો આ કમૂળતા ચાલુ થયા છે અને કમૂળતા માં શુભ કામ માં વર્જ્ય છે વિવાહ લગ્ન વાસ્તુ નવા ઘરમાં રહેવા જવું આ કોઈ સારા કામ ન થઈ શકે પણ ભગવાનની કથા તમે એક કરો ને એટલે એનું ડબલ પુણ્ય તમને આ મહિનામાં તમને મળે છે સહસ્ત્ર ગણો પુણ્ય આ માસ એટલે કે માક્ષર મહિનો અને એમાંય ભગવાને તો ભાગવત ગીતામાં કીધું છે અર્જુન મહિનામાં હું માક્ષરમાં બિરાજમાન આ મહિનો હું સ્વયં પોતે જ માક્ષર એટલે સ્વયં કૃષ્ણને જ માક્ષર મહિનો એ હું જ પોતે સ્વયં છું આવું ભગવાને અર્જુનને કહ્યું છે તો આવા માક્ષર મહિનાની અંદર પવિત્ર મહિનાની અંદર માં ગંગાના શીતળ છાયાની અંદર શીતળ માના પ્રવાહની અંદર બાપ તમે અહીંયા પધાર્યા તુને મુજે બુલાયા ગંગા મૈયા और मैं आया जे द्वार मां गंगा ने बुलाया होए ने तो जे ना शरणे अवाय बाकी अवाय नहीं जो जो माए बुलाया होए ने तो जे अपने ना शरणे आवी सके तो जे ना धाम आवी सके तो जे आवा तीर्थो मां आवी ना अपने आवो कथा सांभळवा अवसर पड़े बाकी लाखों रुपया होए पण आवी यात्राओ न करी सकता होए अने ई लाख रुपया कोई अवड़ा मार्गे ने कोई दवाखाना मार्गे कोई એવા કોર્ટ કચેરીમાં જતા રહે તો એને સારી લક્ષ્મી ન સારી લક્ષ્મી એને કહેવાય કે આપણા જીવનમાં સારા કર્મની અંદર એ ધન વપરાય એને સારી લક્ષ્મી કીધી છે બાકી અનેક પ્રકારની લક્ષ્મી આપણા ઘરમાં આવતી હોય છે પણ એ લક્ષ્મી અસુરી લક્ષ્મી છે જેવા ખોટા માર્ગે જતી હોય પણ હું એ બેઠા વ્યાસપીઠની અંદર એટલું બ્રાહ્મણ દીકરો કહી કે બાપ આ તમામ બેઠેલાના ઘરમાં સારી લક્ષ્મી આવે અને એ સારી લક્ષ્મી આ ધર્મના કામમાં દેવાય ને એ મોટી પુણ્ય છે પાંચ આંગણાનું પુણ્ય ભરી લીધું આ હાથે જે દેશો ને એ જ સાથે આવશે આ હાથે જે તમે દાન કર્યું હશે જે સારા કામ કર્યા હશે ને એ ઉપર આવશે બાકી તમારું કમાયેલું તમે તેટલું બનાવેલું તમારા હાથે કરેલું અહીંયા બધું અહીં બેંક બેલેન્સ કર્યું હશે ને એ બધું અહીંયા રહેશે પણ ઉપર શું આવશે તો કે તમે તમારા હાથે કરેલા સારા કર્મ તમારા હાથે સારું કરેલું કાર્ય એનું જે કઈ પુણ્ય તમને ભાથું તમે જે બાંધો ને એ પુણ્યનું ભાથું એ તમારી સાથે આવે છે તો યાદ રાખજો અને આ ગરુડ પુરાણ એ તો બહુ મોટું પુરાણ છે બાબ કદાચ તમને નહીં ખબર હોય ગરુડ પુરાણ જે રહ્યું ને એ બહુ મોટું પુરાણ છે 18 પુરાણ આપણા શાસ્ત્રો એ લખ્યા 18 પુરાણો લખાણા 18 પુરાણ ની અંદર આ ગરુડ પુરાણ જે જગ્યાએ વંચાય સંભળાય બોલાય અને ઈ ગરુડ પુરાણને સાંભળવાથી કે વાંચવાથી જ આપણા પિતૃનો ઉદ્ધાર થાય એની આત્માને શાંતિ મળે છે કે મારા દીકરાઓએ મારા વહુએ મારા દીકરાઓના દીકરાઓએ ગંગાજીના કિનારે ગરુડ પુરાણ નામનો ગ્રંથ સાંભળ્યો યાદ રાખજો આ શબ્દો મારા તમે લખી રાખજો શબ્દો તમે સાંભળજો કે મારા દીકરાઓએ ગંગાના કિનારે ગરુડ પુરાણ નામનો ગ્રંથ સાંભળ્યો અને વંચાવડાવ્યો વંચાવડાવું નહીં પણ મોટું કામ
છે ભગતને કે જેને આવા સારા કામની અંદર એમને પોતે બાપ પગ આગળ કર્યા અને પોતાના હાથ લંબાયા કે બાપુ આપણે ગરુડ પુરાણની કથા અહીંયા ગંગાજીના સાનિધ્યમાં કરવાની છે અને જે જે લોકો આવે ને બાપ એના તમામ પિત્રોનો ઉદ્ધાર થાય એના તમામ પિત્રોને સદગતિ મળે અને એના તમામ પિત્રોને મારા નારાયણના લોકમાં વાસ પડે એના ચરણોમાં વાસ પડે એવા ભાવાર્થ તમે એવી કથા કરજો ને મારા આવેલા તમામ યજમાનો બાપ એનું કલ્યાણ પણ થાય સુખ મળે શાંતિ મળે સમૃદ્ધિ મળે આ પુરાણ થી કેવળ પિત્રોને સદગતિ નથી એવું નથી પણ એનાથી આપણું કલ્યાણ થાય છે એનાથી આપણને સુખ મળે છે એનાથી આપણને શાંતિ મળે છે એનાથી સમૃદ્ધિ મળે છે અને શાંતિ હોય ને તો મારા નારાયણના ચરણો વાસે મન ચંગા તો કથોડ મે ગંગા મન પવિત્ર હોય ને આપણું આ મન પવિત્ર હોય ને તો બધા જ આપણા કામ સારા થાય એવો ભગવાનનો આ જે આપણે કથા કરીએ છીએ જે ગરુડ પુરાણનું કથા કરીએ છીએ ભગવાને સારી બુદ્ધિ ભગતને આપી કે લોકોને હું સારા માર્ગે લઈ જઉં જાત્રાએ લઈ જઉં અને એ જાત્રાની અંદર પણ ઓછી કિંમત